કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એની સપ્ટેમ્બર માસમાં લેવાયેલી એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ એ થી. એમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ આપણે ઉત્તર આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 1, સમમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા હોઈ શકે નહીં. તો મિત્રો, આનો સાચો જવાબ છે અનંત અને અનાવૃત. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એક્સ નો ઘન વત્તા 2x નો વર્ગ માઇનસ એ એક્સ માઇનસ 18 નો એક અવયવ એક્સ વત્તા 3 છે તો એ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, 9. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય. તો વિદ્યાર્થી મિત્રો, બે ભિન્ન બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થાય. તો મિત્રો, આનો સાચો જવાબ આવે ઓપ્શન સી, 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 વખત સોમવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી. ત્યારબાદ આપણે વિભાગ બીથી શરૂ કરીએ. તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં માગ્યા મુજબ ઉત્તર લખો. તો એમાં પ્રશ્ન નંબર 5 આપણે સાદરૂપ આપવાનું છે. તો એમાં નંબર 1, તો 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5 ઘાત. તો મિત્રો, અહીંયા આધાર સરખો છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો થશે. તો અહીંયા આપણે લખી દીધું 2 પછી 2 ની 2/3 વત્તા 1/5. તો મિત્રો, અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 2 10 અને 3 1 3. તો 10 વત્તા 3 એટલે કે 2 ની 13 અને નીચે બંને છેદનો ગુણાકાર તો 3 5 15 એટલે જવાબ થાય 2 ની 13/15. ત્યારબાદ નંબર 2, 7 ની 1/2 ઘાત ગુણ્યા 8 ની 1/2 ઘાત. તો મિત્રો, અહીંયા આધાર જુદા જુદા છે પરંતુ ઘાત સમાન છે. તો આપણે આ બંને સંખ્યા એટલે કે 7 અને 8 બંનેને કૌંસમાં ગુણાકાર સ્વરૂપે લખી શકીએ અને એની કૌંસની 1/2 ઘાત કરી દેવાની. ત્યારબાદ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો 7 8 56, તો આપણો જવાબ થાય 56 ની 1/2 ઘાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, એક્સ નો ઘન માઇનસ એ એક્સ નો વર્ગ વત્તા 6x માઇનસ એ ને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શોધો. તો મિત્રો, અહીંયા આપણને એક્સ માઇનસ એ આપેલો છે તો એના ઉપરથી આપણે એક્સની કિંમત શોધીએ. તો એક્સ માઇનસ એ બરાબર 0. તો અહીંયા માઇનસ એને ઉપાડીને આ બાજુ લઈએ તો એક્સની કિંમત આપણને મળશે એ. તો આમ એક્સ માઇનસ એનું 0 એ થાય. ત્યારબાદ આપેલી બહુપદી લખી દઈએ અને તેમાં એક્સ બરાબર એ મૂકીએ. તો અહીંયા એક્સનો ઘન એની જગ્યાએ એનો ઘન પછી માઇનસ એ એમના એમ કૌંસમાં એક્સનો વર્ગ તો એક્સની જગ્યાએ એ એટલે એનો વર્ગ પછી પ્લસ 6 એમના એમ અને કૌંસમાં એક્સની જગ્યાએ એ અને છેલ્લું પદ માઇનસ એ એમના એમ. તો અહીંયા પ્રથમ પદ એનો ઘન થશે પછી માઇનસ અહીંયા એની 2 ઘાત છે અને અહીંયા એની 1 ઘાત છે એટલે કુલ એની 3 ઘાત થશે પછી પ્લસ 6 એ અને માઇનસ એ. તો અહીંયા પ્લસ એનો ઘન અને માઇનસ એનો ઘન ખટ થશે તો ફક્ત 2 પદ બાકી રહેશે 6 એ માઇનસ એ. તો 6 એમાંથી 1 એ માઇનસ કરીશું તો આપણો જવાબ આવશે 5 એ. તો અહીંયા આપણે લખી દઈશું કે આપેલી બહુપદીને એક્સ માઇનસ એ વડે ભાગતા શેષ 5 એ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, આપેલા પદોની વ્યાખ્યા આપો. તો મિત્રો, અહીંયા 4 પદો આપેલા છે એની આપણે વ્યાખ્યા આપવાની છે. તેમાં પહેલું આપણે વિધાન જોઈએ, સમાંતર રેખાઓ. તો જો 2 સમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે અને એક જ સમતલમાં આવેલી 2 ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ એ સમાંતર રેખાઓ કહેવાય છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 રેખા દર્શાવેલી છે, એલ અને એમ. તો અહીંયા આ બંને રેખાઓ વચ્ચેનું અંતર બદલાતું નથી એટલે કે હંમેશા સરખું રહે છે અને બંને રેખાઓ પરસ્પર છેદતી પણ નથી તો આને સમાંતર રેખાઓ કહેવાય. ત્યારબાદ નંબર 2, લંબ રેખાઓ. તો જો 2 રેખાઓ પરસ્પર છેદતી હોય અને તેમના છેદબિંદુ આગળ બનતા 4 ખૂણા પૈકી 1 ખૂણો કાટખૂણો હોય તો તેમને પરસ્પર લંબ રેખાઓ કહે છે. ત્યારબાદ નંબર 3, વર્તુળની ત્રિજ્યા. તો જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય
અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્યારબાદ નંબર ચાર, ચોરસ. તો જે ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય અને દરેક બાજુનું માપ સરખું હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ, બે સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે. તો મિત્રો અહીંયા કુલ પરિણામ કેટલા થશે? 500. અને આપણને બે વાર છાપ 105 વખત મળે છે. તો અહીંયા લખી દઈએ આપણે, બે વાર છાપ 105 વખત મળી. ત્યારબાદ એક વાર છાપ 275 વખત મળે છે, તો એ પણ અહીંયા લખી દીધું. અને એક વાર છાપ ન મળે તો એ પણ અહીંયા આપણે લખી દીધું 120 વખત. તો આ દરેક ઘટનાની આપણે સંભાવના શોધવાની છે. તો મિત્રો અહીંયા પ્રથમ ઘટનાની આપણે સંભાવના શોધીએ. તો સંભાવના શોધવાનું સૂત્ર છે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા પ્રથમ ઘટના કઈ છે? કે બે વાર છાપ મળે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બે વાર છાપ કેટલી વખત મળે છે? તો 105 વખત. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા 105 અને છેદમાં કુલ પરિણામ કેટલા છે? 500. તો 105 છેદમાં 500 કરીએ તો આપણો જવાબ આવશે 0.21. ત્યારબાદ બીજી ઘટનાની સંભાવના. તો બીજી ઘટના તરીકે આપણે એક વાર છાપ મળે એ લઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક વાર છાપ હોય તો તેના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 275 થશે અને છેદમાં કુલ પરિણામ 500. સાદરૂપ આપીશું તો આપણો જવાબ આવશે 0.55. ત્યારબાદ ઘટના 3, એક પણ વાર છાપ ન મળે. તો મિત્રો આના માટે સાનુકૂળ પરિણામો 120 છેદમાં કુલ પરિણામ 500, તો આપણો જવાબ આવશે 0.24. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 8 પૂરો થાય છે. ત્યારબાદ આપણે વિભાગ સીની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 9, 0.9999... ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો અને તમારા જવાબની સત્યાર્થતાની આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો આપણને જે સંખ્યા આપી છે એને એક્સ તરીકે ધારી લઈશું. એક્સ બરાબર 0.99999. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ અંક 9નું પુનરાવર્તન થાય છે, માટે આપણે સમીકરણ 1ને બંને બાજુએ 10 વડે ગુણીશું. તો અહીંયા ડાબી બાજુ એક્સ છે તો અહીંયા 10 વડે ગુણીએ તો 10x બરાબર, જમણી બાજુ પણ 10 વડે ગુણાકાર કરીએ તો ડાબી બાજુ 10x એમના એમ, અને અહીંયા 10 વડે જ્યારે ગુણાકાર કરીશું તો આપણને જમણી બાજુ મળશે 9.99999. અને આને આપીએ સમીકરણ નંબર 2. ત્યારબાદ સમીકરણ 2માંથી 1 બાદ કરીએ તો 10x-x બરાબર, જમણી બાજુ પણ આપણે બાદબાકી કરીએ તો ડાબી બાજુ 10x-માંથી x જાય તો 9x અને જમણી બાજુ પણ 9 આવશે. આના ઉપરથી એક્સની કિંમત શોધીએ તો 9 એમના એમ, અને એક્સનો જે સહગુણક છે 9 એ છેદમાં જશે તો 9 કટ થાય તો આપણો જવાબ આવે એક્સ બરાબર 1. તો મિત્રો અહીંયા 0.9999ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવતા એક્સ બરાબર 0.999નો જવાબ એક્સ બરાબર 1 મળે છે. તેથી આશ્ચર્ય થાય છે, 1 અને 0.9999માં કોઈ તફાવત નથી અને બંને કેવા છે? સરખા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, બહુપદી એક્સનો ઘન વત્તા 3x² વત્તા 3x-1ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. તો મિત્રો અહીંયા પહેલાં આપણે આપેલી બહુપદીને x-1 વડે ભાગાકાર કરીએ. તો અહીંયા x-1 આપણને આપેલું છે તો x-1 ઉપરથી આપણે એક્સનું મૂલ્ય શોધીએ તો એક્સનું મૂલ્ય -1 મળશે. તો x-1નું શૂન્ય -1 થશે, એને આપણે આપેલી બહુપદીમાં મૂકી દઈએ. તો અહીંયા એક્સનો ઘન છે તો -1નો ઘન, પછી વત્તા 3 એમના એમ, એક્સનો વર્ગની જગ્યાએ -1નો વર્ગ, પછી વત્તા 3 એક્સની જગ્યાએ -1 અને વત્તા 1 એમના એમ. તો મિત્રો આનું સાદરૂપ આપીએ તો આપણને જવાબ મળશે 0, એટલે કે અહીંયા શેષ આપણને 0 મળે છે. ત્યારબાદ બીજું 5-2x, એના માટે આપણે સાદરૂપ આપીશું તો શેષ કેટલી મળશે? -27/8. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. તો મિત્રો અહીંયા આપણે રેખાખંડ AB એમાં વચ્ચે C બિંદુ લીધું, તો અહીંયા AC બરાબર BC થાય એવી રીતે આપણે મધ્યમાં C બિંદુ લઈ લીધું. ત્યારબાદ આપણે બંને બાજુ AC ઉમેરી દઈએ, તો ડાબી બાજુ AC છે એમાં બીજો એક AC ઉમેરીએ, પછી બરાબર જમણી બાજુ BC એમના એમ, અને જમણી બાજુ પણ AC ઉમેરી દઈએ. તો અહીંયા ડાબી બાજુ AC-AC એટલે કે 2AC થશે, જ્યારે જમણી બાજુ મિત્રો આકૃતિ ઉપરથી BC-AC તો બરાબર આપણે AB લખી શકીએ. તો 2AC બરાબર AB થાય, એના ઉપરથી AC નું મૂલ્ય શોધવું હોય
तो अहीं ए बी एम एम और एसी जो सहगुणक है बे ए छेद में जैसे एट्ले कि एसी बराबर ए बी छेद में बे तो माटे एसी बराबर एक दुत्यांश ए बी आप लखी सकी। त्यारबाद विभाग डी ने अपने शुरुआत करिए तो नीचे आपेला प्रश्नों सविस्तार उत्तर लखो। तो अँ प्रश्न नंबर 12 जो है कोई एक संस्थाए यादर्शिक रीते 2400 कुटुंबों ने पसंद कराया अने तेमनी आवक तेमज तेमनी पासेना वाहनों की संख्या जाणवा माटेनुं सर्वेक्षण कर्यु तेमांथी प्राप्त माहिती नीचेना कोष्टकमां अहीं आपेली छे अने आना उपरथी आपणे जुदी जुदी घटनाओनी संभावना शोधवानी छे। तो एमां सौथी पहेला लखीशुं आपणे अहीं कुटुंबोनी संख्या 2400 छे तो माटे प्रयोगना कुल परिणाम आपणे 2400 लईशुं। एमां प्रथम घटना तो मासिक आवक रुपया 10,000 થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય તો મિત્રો અહીંયા એવા કુટુંબની સંખ્યા 29 છે। હવે ઘટના એની સંભાવના શોધવાનું સૂત્ર લખી દઈએ કે ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા। તો ઘટના એ ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે 29 અને છેદમાં કુલ સંખ્યા કેટલી છે 2400 એટલે આપણો જવાબ આવે 29 છેદમાં 2400। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 માસિક આવક રૂપિયા 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તો મિત્રો આવા કુટુંબની સંખ્યા 579 છે। તો ઘટના બીની સંભાવના શોધવાનું સૂત્ર લખીશું એમાં ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા 579 થશે અને છેદમાં કુલ પરિણામ કેટલા લેવાના 2400 તો આપણો જવાબ આવશે 579 છેદમાં 2400। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તો મિત્રો આવા કુટુંબની સંખ્યા 10 છે તો અહીંયા સૂત્ર લખવાનું અને કિંમતો મૂકીશું તો ઘટના સીની સંભાવના આપણને 1/240 મળે। ત્યારબાદ નંબર 4 માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય અને તેમની પાસે 2 થી વધુ વાહન હોય તો મિત્રો આવા કુટુંબની સંખ્યા 25 છે તો ઘટના ડીની સંભાવના શોધવાનું સૂત્ર લખીશું એમાં સાનુકૂળ પરિણામ 25 છેદમાં કુલ પરિણામ 2400 સાદરૂપ આપીશું તો ઘટના ડીની સંભાવના આપણને 1/96 મળે। ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એક કરતાં વધુ વાહન ન હોય તો મિત્રો એક કરતાં વધુ વાહન ન હોય એવા કુટુંબની સંખ્યા 2162 છે તો ઘટના એની સંભાવના શોધવાનું સૂત્ર લખીશું એમાં ઉપર સાનુકૂળ પરિણામોની સંખ્યા 2162 લઈશું અને છેદમાં કુલ પરિણામ 2400 લઈશું સાદરૂપ આપીશું તો ઘટના એની સંભાવના આપણને 1031/1200 મળે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું એકમ કસોટીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે। મિત્રો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો જેથી હરમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। ફરી મળીશું, વિશ યુ ઓલ ધ બેસ્ટ।